રાહુલ તમને એક વાત કહું આજે છે ને હું બહુ જ ખુશ છું ભલે આપણે એ ભાડાના મકાનમાં રહીએ છીએ પરંતુ એકદમ શાંતિ છે અને ખુશ ખુશાલીથી રહી શકીએ છીએ સાચી વાત હા નીકી અમે ભાભી તારું લોહી પી ગયા હતા અમે ભાભી નાની વાતમાં તારી જોડે ઝઘડો કર્યા કરતા હતા ભાભી કઈ પ્રકારના માણસ છે ને એ ખબર નથી પડતી હા એ વાત તો સાચી છે ભલે ને આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ પણ શાંતિથી તો રહીએ છીએ આ તો ત્યાં રહેતા ને એમાં એ બિચારા પપ્પા એમને આ કંકાસ કજિયાથી છે ને એટલું દુઃખી થતું ને દુઃખ દુઃખ થઈ જતું બિચારાને હા અમે પપ્પાની તો ઉંમર થઈ ગઈ અને ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો પપ્પા શાંતિ રહે જ સારું એકદમ સાચી વાત છો આ પપ્પાને તો ન દેખવા કે ન દાજવા અને આપણે અહીંયા જુદા રહેવા આવ્યા ને એ પપ્પાને બિલકુલ જમી નથી હા હો આ તમારી વાત એકદમ સાચી છે આપણે ત્યાંથી નીકળ્યા ને ત્યારે મેં બરાબર જોયું હતું બિચારા પપ્પા છે ને રડવા લાગ્યા હતા હા પણ પપ્પા માનસી ભાભીના દરોજના કલેશના કારણે લાચાર થઈ ગયા હતા બિચારા એ સારું હવે છાવા જે માનસી ભાભીની રામાયણ એક કામ કરો કેટલો ટાઈમ થયો જોવો તો ખરા ઓફિસે જાઓ નહીતર તમારા સેટ છે ને તમને છૂટા કરી દેશે અરે અરે એક મિનિટ બેસો બેસો મારે તમને વાત કરવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા હું કહું છું બેટા બોલો ને આ નાનકો આપણાથી જુદો થઈ ગયો ને એ વાતનું મને બહુ દુઃખ લાગ્યું છે પપ્પા હા નાનકો જુદો થયો ને એ વાતનું તો મને પણ બહુ દુઃખ છે પણ શું કરવું હા બંને બાયો આખો દિવસ ઝઘડિયાત કરતી નોકું થયા સિવાય બીજો કોઈ રસ્તો તો હતો નહીં શું તમે સવાર સવારમાં વાતું એ ચડી ગયે તમારે ઓફિસ નથી જવું તમારું ટિફિન ક્યારનું રેડી છે અરે હા બાપા જવું છે મારે ઓફિસ આ તો થોડી વાર પપ્પા જોડે વાત કરતો હતો તું વાત નહીં કરવા દે અરે બેટા તારે મોડું થતું હોય તો જાને સાંજે આવીને આપણે નિરાતે બેસીશું અરે ના પપ્પા હજુ 1.5 કલાકની વાર છે મારે આ વિજય જલ્દીથી ઓફિસે જાય ને તો સારું હું ફટાફટ પપ્પાના કાન છે ને ઝેરથી ભરી દઉં પણ આ જલ્દી ઓફિસે જાય ને તો ને કાઈ નહીં પપ્પા ચાલો તો હું ઓફિસે નીકળું હા બેટા ધ્યાન રાખજો હા જય શ્રી હા જય શ્રી બાય વિજય બાય અને હા પપ્પા તમારે ચા પીવાનું કે નાસ્તો કરવાનું મન થાય ને તો બિંદાસ મને કહી દેજો હું બનાવી આપીશ ગરમા ગરમ હા ઓ બેટા કાંઈ વાંધો નહીં હો હા પપ્પા મારે ઘણા દિવસથી તમને એક વાત કહેવી છે પણ કહેતા જીભ નથી ઉપડતી અરે ઓ બેટા એવી તે કઈ વાત છે બોલો ને જે વાત હોય પપ્પા થોડા દિવસ પહેલા રાહુલભાઈ ને અદિતિ એમના બેડરૂમમાં એક પ્લાનિંગ ગોઠવતા હતા પ્લાન શેનો પ્લાન ગોઠવતા હતા તો સાંભળો પપ્પા એ બંને એવો પ્લાનિંગ ગોઠવતા હતા કે આપણા ત્રણેયના જમવામાં ઝેર નાખી દે એટલે આપણે ખાઈ જઈએ એટલે મરી જઈએ એટલે આ બધી મિલકત એના નામે કરી લઈને એ લોકો શું વાત કરો છો બોલ બેટા હા પપ્પા એટલે જ હું અદિતિ જોડે ઝઘડો કરતી હતી હું એના જોડે ઝઘડો કરું ને તો એ બીજે રહેવા ચાલી જાય એટલે છે ને આપણો જીવ તો બચી જાય હો બેટા તમે આ કામ બહુ સારું કર્યું હો પપ્પા મને એક આઈડિયા સૂજો છે આઈડિયા કેવો આઈડિયા બોલો ને હો બેટા શું વાત છે પપ્પા આ બંગલો તમારા નામે છે ને તો તમે વિજયના નામે કરી દીધો હોય તો કેમ રહેશે હા હો બેટા મારે એમ જ કરવું પડશે પણ હું એક કામ કરું હમણાં હું મારા મિત્ર મહેશભાઈ વકીલ છે ને એની પાસે જઈ અને બધા પેપર તૈયાર કરાવું અને પછી આ બંગલો વિજયના નામે કરી દઉં હા પપ્પા એમ જ કરજો પછી ખબર પડશે રાહુલભાઈને અને અદિતિને કે કેવા બધા પ્લાન ગોઠવાય વાહ માનસી મેડમ વાહ તારું તો બાકી કહેવું પડ્યો તારો પ્લાનિંગ નક્કી સક્સેસ થઈ જશે હા
આ મોટાઓ જે વાત કરે છે એ શું વાત સાચી છે? ના 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 ના, મારો નાનો દીકરો અને નાની વહુ આવું તો ક્યારેય ન કરે હો. માં નક્કી મને દાળમાં કંઈક કાળું લાગે છે. આમ તો આ મોટાઓ છે ને એનો સ્વભાવ જ ખરાબ છે ને, એટલે એ થોડાક લાલસુ ને આળસુ છે. બાકી મારો દીકરો આવું કાંઈ ન કરે, પણ કાંઈ વાંધો નહીં, હું મારા મિત્ર વકીલ મહેશભાઈ છે ને એની પાસે જઈને સલાહ લઉં કે આવી વાત ઘરમાં થાય છે તો હું કરાય. મને અત્યારે જ જાઉં. આજે તો હું બહુ ખુશ છું. આ બંગલો છે ને વિજયના નામે થઈ જશે ને, પછી તો હું જલસા કરીશ, જલસા રાણીની જેમ રહીશ. વિજય જલ્દી ઓફિસેથી આવે ને તો ગુડ ન્યૂઝ આપું એમને, પછી તો મારે હવે કામ નહીં કરવા પડે. શું વિજય, તમે તો મને ડરાવી દીધી. સારું સારું, મારે છે તમને બહુ મોટું ગુડ ન્યૂઝ આપવું હતું. ગુડ ન્યૂઝ? શું છે ગુડ ન્યૂઝ, કેને મને? પપ્પા બંગલો તમારા નામે કરવાના છે, મેં પપ્પાને વાત કરી છે. માનસી હા, વાત ખોટી છે. હા, બંગલા ઉપર જેટલો મારો અધિકાર છે ને એટલો જ અધિકાર નાનકાનો પણ છે. હા, બંગલો એટલો મારા નામ ઉપર નહીં કરી શકાય. તમારા ભાઈએ અને એની વાઈફ અદિતિએ આપણે ત્રણેયને મારી નાખવાનો પ્લાનિંગ કર્યો હતો, મેં મારા સગા કાનેથી સાંભળ્યું છે. નહીં, એ લોકો ઉપર મને ગળા સુધી વિશ્વાસ છે કે એ લોકો આપણને મારી નાખવાનું સપનામાં પણ ન વિચારી શકે. હું તમારી પત્ની છું, તમને મારા પર વિશ્વાસ નથી? અને બીજી વાત, પપ્પા છે ને વકીલ પાસે ગયા છે આ મકાનના દસ્તાવેજ રેડી કરવા, તમારે એમાં સહી કરી દેવાની છે પેપરમાં. અને હા, સહી ના કરવી હોય ને તો બીજે દિવસે મારા પપ્પાના ઘરે ચાલી જઈશ. માનસી માનસી માનસી, તું સમજવાની કોશિશ કર યાર, તું સમજતી કેમ નથી કે આ પ્રોપર્ટીમાં અમારા બંને ભાઈઓનો હક છે? તમારે સહી કરવી જ પડશે, આ મારો ફાઇનલ નિર્ણય છે, નહીતર હું મારા પપ્પાના ઘરે ચાલી જઈશ. બસ મારી માં, હવે તું જેમ કહીશ ને એમ જ હું કરીશ, ઠીક છે? સારું. વાહ માનસી વાહ, હવે તો ફાઇનલી તારો પ્લાનિંગ સક્સેસ થતો જાય છે. કેવું પડ્યો બાકી તને? ચાલ જલ્દી કામ બતાવી દે. વિજય અહીંયા આવતો બેટા. એ હા પપ્પા, આવ્યો. પપ્પા આવી ગયા લાગે છે. ચાલ ભૂતે બહાર જાઓ. ફાઇનલી આજે તો બધો ખેલ ખતમ કરી જ દેવો છે. બોલો પપ્પા. બેટા તને હું વાત કરું, આ નાનકો છે ને આટલો નીચ નીકળશે ને એ મને સપનામાં પણ ખબર નહોતી. એ પ્રોપર્ટી માટે આપને ત્રણેયને મારવા માટે તૈયાર થઈ ગયો. એ છે ને આ બંગલો મારા નામે છે ને, આપને ત્રણેયને મારી એના નામે કરવા માંગતો હતો. હા પપ્પા, હું તો તમને બધું સાચું જ કહેતી હતી. હા પપ્પા, નાનકો આવો નીકળશે ને એવું તો મેં પણ નહોતું ધાર્યું, પણ હવે આપણે શું કરવું છે એ તમે કહો ને એવું કરી આવ્યો. હા બેટા,
આ ફાઇલ છે ને દસ્તાવેજ ની હું રેડી કરીને લાવ્યો હતો વકીલ પાસેથી, એટલે હવે ફક્ત તું તારી સાઇન કરી આપને, એટલે આ બંગલો તારા નામે કરી દે ને સર. હવે પપ્પા ક્યારે ના તમને દઈ છે, લ્યો ને જલ્દી. ઠીક છે બેટા, લાવો ફાઇલ, હું સાઇન કરી. અને હજી અહીંયા ઉભા ઉભા મારું મોઢું શું જોયો છો? નીકળો ઘરમાંથી, નીકળો ઘરમાંથી, જાઓ. અને તમે શું અહીંયા ઉભા છો? ચાલો અંદર, મને ઝાપટ મારી, મને ચાલો. આ છે ને, મને પપ્પાની યાદ બહુ આવે છે. આપણે જ્યારે પપ્પા જોડે રહેતા ને ત્યારે પપ્પાની તબિયત સારી નથી, મને બહુ ચિંતા થાય છે. તો ચાલો ને આપણે જઈને પપ્પાની તબિયત પૂછી આવીએ. હા, તારી વાત સાચી છે, મને પપ્પાને બહુ યાદ આવે. પણ આપણે ત્યાં જશું ને તો નકીને માનસી બાબુ ભરતી ઝઘડો કરશે, તો પપ્પાને દુઃખ થશે. તો પણ એક કામ કરો ને, આ તમે વિજયભાઈને ફોન કરીને પપ્પાના સમાચાર મેળવી લો ને. હા, મેં મોટાભાઈને બહુ ફોન કર્યા પણ તે રિસીવ જ નથી કરતા. સાચી વાત છે, આ માનસી ભાભીને પણ મેં ઘણી વખત ફોન કર્યા, એ ફોન નથી રિસીવ કરતા. બે સરખા છે, એકેના વખાણ કર્યા જેવા નથી. આ માનસી ભાભી છે ને એ તો પારકી ગણાય, પણ આ વિજયભાઈ એ તો તમારા સગા ભાઈ છે, છતાંય આ દુશ્મન જેવું વર્તન કરે છે. હા, હવે બધું હાલ્યા કરે, સમય આવે એટલે બધું સમજી જશે. આપડા હોય ને એ જ યાદ કરે. તમે મને યાદ કરતા હતા ને, એટલે નક્કી હવે હું 100 વર્ષ જીવવાનો છું. હા પપ્પા, સારું તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. હા બેટા. તમારું મોઢું જોતા લાગે છે કે તમે ટેન્શનમાં છો. ભાઈને ભાભી તમને સાચવે તો છે ને? હા હો પપ્પા, એ બંને તમને ન સાચવતા હોય ને તો બિંદાસ આપણે અહીંયા આવી જજો, જરાય મૂંઝાતા નહીં. અરે નાના નાના બહુ દીકરા, એવું તમે વિચારો છો ને એવું કાંઈ નથી. મને છે ને એ બે મને બહુ સરખી રીતે સાચવે છે, તમે મારી બિલકુલ ઉપાધિ નહીં કરતા. પપ્પા આવ્યા છો ને તો આજની રાત તો તમારે અહીંયા રોકાવું જ પડશે. એવું લાગશે ને તો કાલે અમે બંને તમને ત્યાં મૂકી આવશું. હા હો પપ્પા, આજે તમારે અહીંયા રોકાવું જ પડશે. આજે નહીં રોકાવને, હું તમને છે ને મારા સોમ દઈ દઈશ, જોજો. અરે નાના નાના બહુ બેટા, એવું કાંઈ નથી. આ તમારા બંનેનો બહુ આગ્રહ છે ને તો રોકાઈ જાવ છું. બસ હવે તો ખુશ ને? અરે એકદમ ખુશ પપ્પા. સારું એક કામ કરો, તમે બંને બાપ દીકરો વાતો કરો, હું છે ને મસ્ત જમવાનું તૈયાર કરી લાવું. હા બેટા જાઓ. વિજય, આ કરોડોની મિલકત આપણી થઈ ગઈ આપણી, હવે તો આપણે જલસા કરીશું. એકદમ જલસા. અને આમ પણ આ નાનકો અને અદિતિ છે ને આ જ લાગના હતા, આપણને મારવાનો પ્રયત્ન કરતા હતા ને, હવે એની બધી જ જાયદાદ ઉપર આપણો હક છે. હા રાઈટ, પણ તમે છે ને મને કામ વાળી રાખી દેજો, મારાથી એવું કામ નથી થતું.
અરે આટલી મોટી જાયદાદ હોય તો એક કામ વાળી થોડી આપણને કઈ ભારે પડવાની છે. તો પછી અને બીજી વાત શું, પેલો ડોસો સારું થયો અહીંયાથી જતો રહ્યો ને, આ ખોખુનું ઘર થયું ચોખ્ખું. તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? આ મિલકત અમારી છે, તમારી નહીં, તો શું કામ આવ્યા અહીંયા? પપ્પા, આખી જ મિલકતના માલિક હવે અમે છીએ. માનસી, ફાઇલ બતાવો પાને. એક મિનિટ, ફાઇલ લેવા જવાની જરૂર નથી, પેલા આ ફાઇલ વાંચી લે. તમે અમારી સાથે દગો કર્યો? ઓ બેટા, તમને ખબર ન હોય ને તો એક વાત કહી દઉં. તમે પરણીને જ્યારથી આ ઘરમાં આવ્યો ને ત્યારે હું આવતા વેત તમને ઓળખી ગયો હતો કે તમે બહુ લાલસુ છો, એટલે તમે ષડયંત્ર રચીને આ બંગલો હડપી લીધો. તમને ખબર ન હોય ને તો એક વાત કહી દઉં. તમારા કાકા મહેશભાઈ વકીલ એ મારા ખાસ મિત્ર છે, અને એ તો તમારી રગે રગ જાણે છે કે તમારામાં કેટલા ગુણ અને કેટલા અવગુણ છે. એટલે મને એને જ સમજાવ્યો કે સાસો વારસદાર કોણ છે. આજે તમને સમજાઈ ગયું ને કે સાસો વારસદાર તો મારો દીકરો મોટો છે. પપ્પા, સોરી, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હું આ પ્રોપર્ટીની લાલચમાં આવી ગઈ હતી, એટલે મેં આવું પગલું ભર્યું. પણ પપ્પા, હવે હું પ્રોમિસ કરું છું, હવે પછી આવું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને માફ કરી દો. પપ્પા, પપ્પા મને માફ કરી દો. આ માનસીની વાતમાં આવીને મેં આ ખોટું પગલું ભર્યું, મને માફ કરી દો પપ્પા. પપ્પા, એ પણ તમારો દીકરો છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, તમે એ બંનેને માફ કરી દો. હા પપ્પા, આમની વાત સાચી છે, આ બંનેથી ભૂલ તો થઈ છે, પણ પપ્પા માફ કરી દો ને બંનેને. ભૂલ થઈ છે? આને ભૂલ ન કહેવાય, આ જાણી જોઈને એની ગુનો કર્યો છે, એટલે માફીને લાયક તો નથી જ. ના લાયકો, હરામખોર, નીકળો આ ઘરમાંથી બહાર, એક મિનિટ પણ અમારે અહીંયા નહીં જોવે. પણ પપ્પા, નહીં, કીધું ને એકવાર માફ કરી દો ને પપ્પા. અરે તમારી ભૂલ માફીને લાયક જ નથી, અને આવા દીકરાની ભૂલ જો માવતર માફ કરવા બે ને તો માવતરને અંતે પસ્તાવાનો જ વારો આવે છે. આ તો સારું થયું કે તમારી ટોપી મને ઓઢાડવાની હતી ને મેં ઓઢાડી દીધી તમને. જાઓ, નીકળો. સાહેબ, મારા બેટા બાપને છેતરવા આવ્યા હતા. પપ્પા, એક ભૂલ માફ કરી દીધી હોત તો. અરે બેટા, તને ખબર તો છે કે એની ભૂલ માફીને લાયક નથી.